કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 20 મે, સોમવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અમૂલનું દૂધ દેશભરમાં વેચાય છે. અમૂલે દૂધની કિંમતમાં પ્રતિ લીટર ₹2 વધારો કર્યો છે. ઉનાળામાં દૂધની આવક ઘટવાથી અમૂલે ભાવ વધારો કર્યો છે. અમૂલના ગોલ્ડ, શક્તિ અને ટી સ્પેશિયલ દૂધમાં ભાવ વધારો લાગુ પડશે. આવતીકાલથી આ ભાવ વધારો અમલી બનશે. ગુજરાત બોર્ડ દ્વારા માર્ચમાં ધોરણ 10ની પરીક્ષા લેવાઈ હતી. કુલ 11,69,000 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, જેનું પરિણામ 21 મે એટલે કે આવતીકાલે આવશે. વિદ્યાર્થીઓ સવારે 8 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ પર પરિણામ જોઈ શકશે. જામનગરમાં બોગસ દસ્તાવેજના આધારે જમીન વેચાણનો બનાવ સામે આવ્યો છે. લોહાણા અગ્રણી સ્વર્ગીય કીલુભાઈ વસંત પરિવાર સાથે છેતરપિંડી થઈ છે. સ્વર્ગીય કીલુભાઈના પત્ની વર્ષાબહેન દરેડ GIDC ફેઝ 3માં પ્લોટ ધરાવે છે. આ પ્લોટનું તેમની જાણ બહાર બોગસ દસ્તાવેજના આધારે વેચાણ થયું છે. આ મુદ્દે વર્ષાબહેનના જેઠના પુત્ર હેમલ મહેશભાઈ વસંતની મુખ્ય ભૂમિકા જણાઈ રહી છે. ઉપરાંત જૈન અગ્રણી આર કે શાહ તથા બિલ્ડર કૃણાલ બુસા પણ આ ગુનામાં આરોપી છે. વર્ષાબહેને આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરી હતી. હાઈકોર્ટે સમગ્ર કેસ CID ક્રાઇમને સોંપ્યો છે. CID ક્રાઇમે આરોપી કૃણાલ બુસાને જેલ હવાલે કર્યો છે. આર કે શાહે આ કેસમાં આગોતરા જામીન અરજી કરી છે, જે અંગે અદાલત બુધવારે ચુકાદો આપશે. સમગ્ર ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે. ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના. ₹1750, 950 અને 850માં 3 જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે 2 ડ્રો તથા ₹1,00,000ના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. ગઈકાલે રાત્રે એક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટે જામનગર એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું હતું. એર ઇન્ડિયાની આ ફ્લાઇટ નવી દિલ્હીથી મસ્કત તરફ જઈ રહી હતી. ફ્લાઇટમાં ગોરખનાથ નાયક નામના યાત્રીને છાતીમાં દુખાવો થયો હતો, જેને લીધે ફ્લાઇટ જામનગર એરપોર્ટ પર લેન્ડિંગ કરાયું હતું. પીડિત યાત્રીને સારવાર માટે GG હોસ્પિટલમાં ખસેડાયો હતો. હજુ પણ તે સારવાર હેઠળ છે. ફ્લાઇટે 2 કલાકના રોકાણ પછી મસ્કત તરફ જવા ઉડાન ભરી હતી. કોઈ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટે જામનગર એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું હોય તેવી આ પ્રથમ ઘટના છે. દરેડ ફેઝ 3માં આવેલ વેસ્ટેજ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ગઈકાલે આગ લાગી હતી. આ ગોડાઉન વેપારી અજયભાઈ મોદીનું હતું. આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતા લાખોનું નુકસાન થયું છે. ફાયર બ્રિગેડે 3 કલાકની જહેમત પછી આગ પર કાબૂ મેળવ્યો હતો. લોકસભા ચૂંટણીના તમામ એક્ઝિટ પોલ NDA તરફી આવ્યા છે. એક્ઝિટ પોલને કારણે શેરબજારમાં પ્રાણ ફૂંકાયા છે. સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટી પણ 338 પોઈન્ટ અપ ગયું છે. વર્ષ 2016 પછી નિફ્ટીનો આ સૌથી મોટો ઉછાળો છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.